ખુશી અને જલસો લાઈવ જેમિંગ માં જેમ દર શુક્રવારે આપણી જોડે એક આર્ટિસ્ટ જોડાય છે અને એમની સાથે સંવાદ કરીએ છીએ, એ જ રીતે આજે 100મા એપિસોડના નિમિત્તે અમારી સાથે એક સરસ મજાના કલાકાર બોમ્બે થી આવ્યા છે. હાય દિવેજ. હેલો. દિવેજ નાઇક છે અને બોમ્બે માં હમણાં જ નવું નવું ઉભરતું નામ છે. ગુજરાતી સંગીતમાં ખુબ સારા સ્વરાંકનું કરે છે, ખુબ સુંદર ગાય છે, એટલે અમારે લાઈવ જેમિંગ માં આજે એ ફર્સ્ટ ટાઈમ પરફોર્મ કરવાના છે. એક્સાઇટેડ? Very much, but also nervous. First time, એટલે આમ. હા, obviously. ક્યાં બી first time perform કરવાનું તો nervousness તો હોય જ. નહીં નહીં, કઈ નહીં, જલસો લાઈવ જેમિંગ આ જગ્યા પર આ 100મો એપિસોડ છે. So don't worry, બધું સરખું થાય. અને તમારી તો ઘરની અંદર જ મ્યુઝિક છે. Right? એટલે બધા જ મ્યુઝિક સાથે જોડાયેલા માણસો. પણ તમારી એવી કઈ મુમેન્ટ હતી કે જ્યારે યુ રિયલાઈઝ કે મારે પણ ગાવું છે કે મારે પણ મ્યુઝિકમાં જવું છે? વેલ, ઓબ્વિયસલી એક ફેમિલી બેકગ્રાઉન્ડ રહ્યું હોય, મ્યુઝિકલ બેકગ્રાઉન્ડ રહ્યું હોય તો નાનપણથી મ્યુઝિક સાંભળ્યું શીખ્યું તો છે જ. બટ આઈ લવડ યોર ક્વેશ્ચન. આઈ થિંક કોલેજના એન્યુઅલ ફંક્શનમાં આઈ વોઝ પરફોર્મિંગ વન સોંગ બાય સોનુ નિગમ એન્ડ આઈ રિયલી આઈડલાઇઝ હિમ. તો ધ મોમેન્ટ આઈ વોઝ પરફોર્મિંગ ઓન ધ સ્ટેજ ઇન ફ્રન્ટ ઓફ થાઉઝન્ડ ઓફ પીપલ, તો એ ટાઈમ પર આઈ રિયલાઇઝ કે ધીસ ઇઝ ધ પ્લેસ વેર આઈ બિલોંગ. ઓકે. તો હા, તો ત્યારથી આઈ થિંક હું થોડો સિરિયસ થયો. યસ. અને સંગીત શીખવાની શરૂઆત ક્યારે કરી? સંગીત આમ એટલે થિયરેટિકલ પર્સપેક્ટિવ થી જોવા જઈએ તો નાનપણથી શીખ્યું છે, બટ જેમ સિરિયસલી કે ના હવે આમાં કરિયર બનાવી છે તો એ રીતે આઈ થિંક 8-9 યર્સ. યા, 8-9 યર્સ. અને હુ ઇઝ યોર ગુરુ ઇન યોર ફેમિલી કે પછી તમે બહાર કોઈની ટ્રેનિંગ લીધી? ગુરુ પપ્પા, ઓફ કોર્સ. સો હું તમને કહું કે દિવેજ નાઇકના ફાધર પરેશ નાઇક, એ પણ બહુ જ સારા સ્વરકાર અને ગાયક છે. જો તમે જલસો એપ્લિકેશન સર્ફ કરશો તો તમને એમના ગીતો એમના સ્વરાંકનો સાંભળવા મળશે. ચોક્કસ સાંભળશો, તમને ખૂબ મજા પડશે. તમારા મમ્મી પપ્પા ભાભી બધા જ સિંગર, એટલે ઘરમાં જે વાતાવરણ છે. ભાઈ પણ સિંગર, ભાઈ પણ ચિંતન ઇઝ ઓલસો સિંગર અને બહુ સારા પોએટ પણ, એટલે તમારા વાતાવરણમાં જ આખો ટાઈમ સંગીતની જુગલબંધીઓ કરતા સંગીતના ઝઘડા પણ થઈ જતા છે ને ક્યારેક? નહીં, હું તો ક્યારેક નથી. આ ગીત આ વધારે સારું છે કે આ ગીત? બધાને બધું જ ગમે છે, બધાને બધું ગમે. ટોટલી. હુ ઇઝ યોર ફેવરિટ સિંગર? સોનુ નિગમ, ડેફિનેટલી સોનુ નિગમ. એટલે બોલિવૂડમાં સોનુ નિગમ. યા, મતલબ કેટેગરી વાઇઝ પછી હું થોડું ડિફરન્શિએટ કરી દઉં છું. ઓકે. અને વાત કરીએ ગુજરાતી મ્યુઝિકની, કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ગુજરાતી મ્યુઝિક પર કરિયર બનાવવાનું શરૂ કરે કે કમ્પોઝ કરવાનું શરૂ કરે ત્યારે સ્વાભાવિક છે કે કેટલાક ઇન્ફ્લુઅન્સ આવે, કે કેટલાક આર્ટિસ્ટના ઇન્ફ્લુઅન્સ આવે. તમારા પર કયા સંગીતકાર કે ગીતકાર કે ગાયકનો સૌથી વધુ પ્રભાવ છે? પપ્પાએ મને, હું બહુ નાનો હતો ત્યારથી મને કીધું હતું કે હંમેશા બને એટલું અલગ અલગ ટાઈપનું મ્યુઝિક સાંભળજે, લિસનિંગ સ્કિલ્સ તારી બને એટલી વધારે, યુ નો, વાસ્ટ એક રાખજે, તો એને લીધે કોઈ એક જ જણનું ઇન્ફ્લુઅન્સ તારા ઉપર ના આવે. તો તું જ્યારે કંઈ બી ક્રિએટ કરશે, કમ્પોઝ કરશે, તો એ કંઈક બધાનું ભેગું થયેલું અને તારું ઓરિજિનલ નીકળશે. સો મારામાં ધેર ઇઝ નો વન. એટલે સપોઝ હું અત્યારે કમ્પોઝ કરવા બેસું તો પ્રોગ્રામિંગ અરેન્જમેન્ટ વાઇઝ જોવા જઈએ તો યાની, એટલે ઓર્કેસ્ટ્રલ, હી ઇઝ અ પિયાનિસ્ટ, તો ઓર્કેસ્ટ્રલ સિમ્ફની ટાઈપનું મને બહુ ગમે છે. તો એ રીતનું સુધિંગ કંઈક નીકળે. કમ્પોઝિશન વાઇઝ એઆર રહેમાનના પણ થોડીક એક ઝલક એ ટાઈપનું પણ આવે, પ્લસ બોલિવૂડ એકદમ થોડું પેપી ફંકી ટાઈપ જોઈતું હોય તો સચિન જીગર છે, વિશાલ શેખર છે, શંકર અહસાન લોય, ઓફકોર્સ એ બધા છે, એ બધાનું પણ આવે. અને ગુજરાતી સ્વરકારોની વાત આવે તો હુ ઇઝ યોર ફેવરિટ? અશિત દેસાઈ. અશિત દેસાઈ, ટોટલી. હમણાં જ એમને મળ્યો. હા, તો તમે તો જ્યારે રહેતા હશો બોમ્બેમાં કે કોઈ કાર્યક્રમમાં મળવાનું થતું હશે તો. મારી એક બેસ્ટ મેમરી છે જે એ છે કે હું બહુ જ નાનો હતો ત્યારે આશિત અંકલ અને હેમા આંટી આવ્યા હતા ભરૂચ એમના કોન્સર્ટ માટે. તો એ ટાઈમ પર અમારે ત્યાં રોકાયા હતા એ, અને મને એ આખી મેમરી બહુ જ વિવિડલી યાદ રહેલી છે, લાઈક અ મૂવી. તો એકદમ પ્રોપર. સો વોઝ ધ બેસ્ટ મોમેન્ટ ઓફ ધેટ પર્ટીક્યુલર મેમરી, જેણે મને જગાડ્યો. હા, એમના અવાજમાં એ સાંભળવું એટલે એ બેસ્ટ મોમેન્ટ. અને હેમાજી પાસે ઓફકોર્સ આ સાંજ પહેલાની સાંજ. ઓકે, હું એમ પૂછું કે તમારા ફેવરેટ ટોપ 5 ફેવરેટ ગુજરાતી સોંગ્સ તો કયા હોય? ગુરુ છે યાર, ઇટ્સ નોટ ધેટ મચ. રીસન્ટ
સો તમે નવી ફિલ્મોના ગીતો સાંભળો છો? ગુજરાતી નવી ફિલ્મોના ગીતો? હા ઓફકોર્સ. કઈ ફિલ્મના ગીતો વધારે ગમેલા? કયું ગીત વધારે ગમેલું? કયું ગીત વધારે મને હમણાં આવ્યું હતું ને એક મને બહુ ગમ્યું છે, અગેન સોરી સોનુ નિગમ જ ગાયું છે, તો આઈ ગેસ આઈ નો ધ સોંગ પાપા પગલી. યસ યસ. આઈ હર્ડ ધેટ યુ આર બિગ મલ્હાર ફેન. મને ગમે છે. યુ આર નોટ ફેન? આઈ એમ એકચ્યુઅલી. મને એકચ્યુઅલી મારા અમુક ફ્રેન્ડ્સ એવું કહેતો હોય કે હું ક્યારેક મારા શોમાં સોંગ ગાતા પહેલા જે કંઈ વાત કરું ને તો એમાં મલ્હારની થોડી ઝલક દેખાય છે. અચ્છા, એવું મને કીધું છે. હું ટ્રાય ચોક્કસ નથી કરતો પણ કદાચ આવી જતું હશે ઇન્ફ્લુઅન્સ. સો એવી ઈચ્છા કરી કે ભવિષ્યમાં ક્યારેક એની માટે ગાઈએ? ઓફ કોર્સ, આઈ વુડ લવ ટુ. તો આ ક્લિપ હું એમ કટ કરીને આઈ વિલ સેન્ડ ઈટ ટુ. સો થેન્ક યુ સો મચ દેવેશ, બહુ મજા પડી વાતો કરવાની. અને હવે અમારે અહીંયા અટકવું પડશે કારણ કે અહીંયા હવે લાઈવ જમિંગ થવાનું છે. સો દિવ્યજ અહીંયા રહેશે અને તમને ગીતો સંભળાવશે. બાય.